सूरत जिलाना ओलपाड़ना सायण गामे बे दिवस अगाउ रात्रे एक एपार्टमेंट में तोड़फोड़ करी आरोपीओए सायण पोलीस चौकी ने बान में लीधी हती। पोलीस ने हाजरी में लाकड़ाना फटका लई आवेला बे ईसमे सायण पोलीस स्टेशन माथे लई भारे तोड़फोड़ करी हती। हद तो त्यारे थई के पोलीस चौकी बहार पार्क करेल पोलीस वाहनों में पण तोड़फोड़ करी रीतसर आतंक मचाव्यो हतो। जो के पोलीसे एक महिला सहित बे माथापारा ईसमने झड़पी लई जेल भेगा करी दीधा हता। त्यारे आजे सायण आउटपोस्ट तोड़फोड़ मामले सायणमां लुखा तत्वो बेफाम ना बने ते माटे पोलीसे आरोपीओनुं जाहેરમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસે જાહેરમાં સરઘસ કાઢતા આરોપીઓને રીતસરના હાથ જોડી રહ્યા હતા। સાયણ સુગર રોડ પર આવેલા અનુપમ ડ્રીમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 107માં મૂળ ઉત્તર પ્રદેશના દેવસિંહ સુંદરલાલ રાજપૂત પરિવાર સાથે ભાડાના ફ્લેટમાં રહે છે। ફ્લેટ નંબર 207 જાનવી કેતન કાછડિયા પણ ભાડે રહે છે। શુક્રવારની રાત્રે કોઈ કારણોસર જાનવી સાથે અન્ય હરેશ અને અતુલ દેવસિંહ રાજપૂતના ફ્લેટના રસોડા તથા બેઠક રૂમની સ્લાઇડર બારીના કાચ તોડફોડ કરી ફ્લેટમાં ઘૂસ્યા હતા। આ સમયે ફ્લેટમાં ઘૂસી તોડફોડ કરી સામાન વેરવિખેર કરી પરિવારને માર માર્યો હતો। આ મામલે પરિવારે મકાન માલિક ભરતભાઈને ફરિયાદ કરતા આ શખ્સોએ મકાન માલિકને પણ ધમકી આપી હતી। જો કે મકાન માલિક સહિત પીડિત પરિવારની દીકરી રશ્મિ રાજપૂતે જણાવ્યું કે ફ્લેટમાં ચાર પાંચ ગુંડા ઘૂસી તોડફોડ કરતા રાત્રે 100 નંબર ડાયલ કરી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક ન થતા સાયણ આઉટપોસ્ટનો નંબર મેળવી જાણ કરી હતી। આ મામલે દેવસિંહ રાજપૂતે રાત્રે જ ત્રણે આરોપીઓ વિરુદ્ધ સાયણ ચોકીમાં ફરિયાદ કરતા આરોપીઓ સહિત અન્ય શખ્સો સાયણ ચોકી ખાતે ધસી ગયા હતા અને ચોકીને બાનમાં લીધી હતી। જાણકારના જણાવ્યા મુજબ બે શખ્સો નશામાં હતા અને પોલીસની હાજરીમાં ચોકીના બે ટેબલ ઉપર મુકેલ કાચ, બારીના કાચ, વાહનોના કાચની તોડફોડ કરી હતી। આરોપીઓએ ફરિયાદીને માર મારી ફરિયાદી સહિત સરકારી પ્રોપર્ટીનું નુકસાન કરતા તેમણે આપેલ ફરિયાદમાં સંતોષ માની અને પોલીસે ગુનો નોંધ્યો હતો, પરંતુ સરકારી મિલકતને નુકસાન કરેલ હોવાથી પોલીસ ફરિયાદી બની ન હતી। પોલીસે મહિલા સહિત બેને ઝડપી જેલ ભેગા કરી દીધા હતા। પરિવારના સભ્યોને માર મારી સાયણ ચોકી પર હુમલો કરી તોડફોડ કરવાનો આરોપી હરેશ રાણાભાઈ કાકડિયા કે જેના વિરુદ્ધ ભાવનગર, અમરેલી અને વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશને મળી 12થી વધુ જુદા જુદા ગુના નોંધાયેલા છે, ત્યારે ગંભીર પ્રકારના ગુના સાથે ગુનાહિત માનસિકતા ધરાવતા હરેશનું આજે પોલીસે સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી હતી। સાયણ ગામમાં ચોરો અને ટપોરીના તત્વો સક્રિય બનતા છાશવારે ચોરી અને લૂંટફાટ સહિત મારામારી જેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે હવે પોલીસ ચોકી પર હુમલો કરવા સાથે પોલીસ પર હુમલો કરવા જેવી ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે સાયણ ગામના ઇતિહાસમાં પોલીસે ટપોરી તત્વોનું પહેલું સરઘસ કાઢતા ટપોરી તત્વો ફફડી ઉઠ્યા હતા।